આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠેર ઠેર લાગેલા હોર્ડિંગ્સને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કોર્પોરેશન અને અમદાવાદનું આઉટડોર એસોસિએશન વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. એક તરફ એસોસિએશનનું કહેવું છે કે હાઈકોર્ટના સ્ટે પ્રમાણે કોર્પોરેશન કોઈપણ હોર્ડિંગ્સને હટાવી ન શકે, ત્યારે બીજી તરફ કોર્પોરેશન આ વાતને નકારી રહ્યું છે. આ બંનેની બોલાચાલી વચ્ચે અમદાવાદ આઉટડોર એસોસિએશને 100 નંબર ઉપર ફોન કરીને પોલીસને ઘટના સ્થળે બોલાવી લીધી હતી, જેથી મામલો ઠંડો પડ્યો હતો. જોકે આ વાતની વાસ્તવિકતા જાણવા માટે જીટીપીએલ ન્યૂઝ જ્યારે મેદાનમાં આવ્યું ત્યારે શું વાસ્તવિકતા સામે આવી આવો જાણીએ. આપણે ક્યાંય પણ જવા જ્યારે બહાર નીકળીએ ત્યારે રસ્તા ઉપર આપણને અલગ અલગ જાહેરાતો વાળા હોર્ડિંગ્સ દેખાતા હોય છે. આ હોર્ડિંગ્સ પર જાહેરાતો લગાવવા માટે કેટલાક નીતિ નિયમો હોય છે, જે નીતિ નિયમોમાં વર્ષ 2019 પરિવર્તન કરવામાં આવ્યું. 2019 બાદ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો અને વ્યક્તિગત જગ્યાઓ તથા જાહેર જગ્યા ઉપર લાગતા હોર્ડિંગ્સના નિયમો નક્કી કરવામાં આવ્યા. હવે 2019 કરવામાં આવેલા ટેક્સ વધારા પર એસોસિએશન સહમત ન થતા આ કેસ કોર્ટમાં રજૂ થયો અને ત્યારબાદ કોર્ટે વર્ષ 2023 અમદાવાદમાં લાગેલા હોર્ડિંગ્સ પર સ્ટે જાહેર કર્યો. તેનો અર્થ એવો હતો કે જ્યાં સુધી ટેક્સ નહીં ભરાય ત્યાં સુધી ન તો અહીંયા કોઈ જાહેરાતો લાગશે અને ના તો કોર્પોરેશન આ હોર્ડિંગ્સને હટાવી શકશે. પરંતુ તારીખ 17 સપ્ટેમ્બર 2024 રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા જુદા જુદા હોર્ડિંગ્સને હટાવવા માટેની ડ્રાઇવ શરૂ કરવામાં આવી. તે દરમિયાન અમદાવાદના નવરંગપુરા વિસ્તાર પાસે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો દ્વારા હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ અમદાવાદ આઉટડોર એસોસિએશન 100 નંબર ઉપર ફોન કરીને પોલીસ બોલાવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કોર્ટની પરમિશન ન હોવાને કારણે આ હોર્ડિંગ્સને હટાવી ન શકાય તે વિષય સાથે અમદાવાદ આઉટડોર એસોસિએશનને કોર્પોરેશનનો વિરોધ કર્યો હતો. હાલમાં અમે કૌશિક આઉટડોર્સનું અહીંયા સ્થળ ઉપર બોર્ડ છે સરદાર પટેલ સર્કલ ઉપર, જ્યાં કોર્પોરેશનવાળા અધિકારીઓ બેનર ઉતારવા આવ્યા છે. એ સામે કૌશિકમાંથી અમે અત્યારે પોલીસ તાત્કાલિક સ્થળે બોલાવીને પોલીસવાળા પણ અત્યારે હાલમાં આવી ગયા છે. પોલીસવાળાને ટોટલ સમજાયું છે કે મેટર શું છે. હાલમાં મેટર જે લાઇસન્સ ફીની છે, જેમાં સંગીતાબેન મિશનની નામદાર હાઈકોર્ટમાં ઓલરેડી સ્ટે ચાલુ છે અને તેનો સ્ટે નો કોરોઝિવ સ્ટેપ્સ ટુ બી ટેકન ટિલ 5 ડિસેમ્બર 2024 સુધીનો સ્ટે છે. પણ કોર્પોરેશનના અધિકારીઓ એવું કહે છે કે ભાઈ અમારે ઉપરથી ઓર્ડર છે અને આ બેનર હાલમાં ઉતારી નાખવાના છે. એટલે તાત્કાલિક અમે કોર્પોરેશનમાંથી વાત કરી અને અત્યારે પોલીસ મને બોલાવી છે અને અત્યારે માન કાર્યવાહી ચાલુ છે. હવે પોલીસ ખાતું આગળ કાર્યવાહી કરશે અને અમે પણ કોર્પોરેશનમાં અને હાઈકોર્ટમાં નામદાર હાઈકોર્ટમાં અમે આગળ જઈએ છીએ કે ભાઈ આનું શું કરવાનું, લાઇસન્સ ફી માટે શું કરવાનું છે. જ્યારે સ્ટે લાગેલો હોય એ વખતે સ્ટેમાં એવું હોય કે કોઈ બી પક્ષે કશું કામ નહીં કરવાનું અને જે બી જગ્યાએ જે બી વસ્તુનું છે એ પ્રમાણે મૂકી રાખવાનું. અમારા જે ક્લાયન્ટ છે એ લોકોએ એ પ્રમાણેનું બધી વસ્તુઓ જે ગુજરાત હાઈકોર્ટે જે પ્રમાણેનું ડાયરેક્શન આપ્યા છે એ પ્રમાણે કરેલું છે. બટ AMCવાળા જે કોર્પોરેશનવાળા છે એ લોકો અહીંયા આવી સ્થળ પર આવી અને એમના હોર્ડિંગ્સ અને બધી વસ્તુઓ નામદાર હાઈકોર્ટના ઓર્ડર હોવા છતાં એ પ્રમાણેનું બળજબરીથી ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે અમદાવાદ આઉટડોર એસોસિએશનના સભ્યો વિરોધ કરી રહ્યા હતા તે સમયે ત્યાં ઉપસ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારી સાથે આપણે વાતચીત કરી હતી ત્યારે તેમણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાગેલા સ્ટે વિશે સ્પષ્ટતા આપી હતી અને એસોસિએશનની ભૂલ છે તેવું જણાવ્યું હતું. સ્ટે શેનો છે એમાં તમે વાંચ્યું સાંભળ્યું જોયું તમે મેસેજ, એમાં એવું છે સ્ટે સ્ટેટસ કો જાળવવાનો છે. બરાબર, તો સ્ટેટસ કો જાળવવાનો હોય તો બોર્ડ કે કંઈ પણ હોય એ એજ ઇટ ઇઝ પરિસ્થિતિમાં રાખવાનું હોય. તમે એના પર જાહેરાત પ્રદર્શિત કરો છો, કરો છો અને લાઇસન્સ ફી નથી ભરતા, એવું કઈ રીતે ચાલે? એની જે ફીસ હોય એ તો ભરવી પડે કે નહીં ઓથોરિટીમાં? એ નથી ભરતા તમે અને જાહેરાત ચાલુ રાખવી છે સ્ટેટસ કો કરીને, એ કઈ રીતે ચાલે? જ્યારે અમદાવાદ આઉટડોર એસોસિએશને વિરોધ કરવાનો શરૂ કર્યો તે સમયે મોટા ભાગે કૌશિક આઉટડોર્સના સભ્યો જ સ્થળ ઉપર હતા, પરંતુ ધીમે ધીમે અલગ એજન્સીઓના સભ્યો સ્થળ ઉપર પહોંચતા તે વિષય ગંભીર સ્વરૂપ લીધો હતો. જો કે જીટીપીએલના રિપોર્ટર અનિલ પાટીલે કેમેરામેન બંટી ડાગર સાથે ઘટના સ્થળે જઈને વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને એસોસિએશનના સભ્યો સાથે વાત કરી હતી.
અમદાવાદમાં આજે ઘણી જગ્યાએ જે હોર્ડિંગ્સ લાગેલા છે, હોર્ડિંગ્સ કોર્પોરેશન દ્વારા ઉતારવામાં આવી રહ્યા છે, ઘણી બધા જે એસોસિએશન છે અમદાવાદમાં ચાલતું હોય અત્યારે આપણી જોડે છે. શું નામ તમારું? હેમંગ. આજે પ્રકારે હોર્ડિંગ્સ કોર્પોરેશન ઉતારી રહી છે, તમારું જે હોર્ડિંગ છે, તમારી જે કંપની છે, કાં તો કયા પ્રકારનો જે સ્ટે લાગેલો શું છે? અમારી પાસે નોન કોરોસિવ એક્શનનો સ્ટે ઓલરેડી લાગેલો છે હાઈકોર્ટની અંદર, જેની 5 વર્ષ સુધીની મુદત અમારી પાસે ઓલરેડી છે. હજી ડેટ ત્યારે પડવાની, સંગીતાબેન જે આપણા જજ છે એમાં ઓલરેડી અમારો કેસ ચાલુ છે. અમે પૈસા પણ રેગ્યુલર ભરીએ છીએ અને અમે પૈસા રેગ્યુલર ભરવા માટે બી રેડી છે, પણ કોર્પોરેશન અમને સાંભળતું નથી અને એ લોકો નોન કોરોસિવ એક્શનની અગેન્સ્ટ અને અમારી અગેન્સ્ટ આ રીતના પગલાં લે છે અને અમારા હોર્ડિંગ્સો આજે સવારથી બધા ઉતારવા માંડ્યા છે, ઉતારી લે છે. એક જે વાત અહીંયા જાણવા મળી કે કોર્પોરેશનનું કહેવું એવું છે કે આ જે સ્ટેની વાત કરવામાં, તો સ્ટેના રૂલ પ્રમાણે આપણે પેલું શું કે બોર્ડ પણ ન બદલી શકીએ, કાં તો નવી જાહેરાતો ન લગાવી શકીએ, આવો પણ એક વાત એમને કરી રહ્યા હતા. હા, એટલે એ વસ્તુ છે, પણ બીજી વસ્તુ એવી છે કે આ એક કોમર્શિયલ બિઝનેસ છે, એવી રીતનો સ્ટે નોર્મલી ના લાગી શકે, બરાબર છે? સપોઝ કે બોર્ડ લાગેલું હોય તો અમારે ભાડા ચડતા હોય, એની લાઇસન્સ ફી ચડતી હોય, એટલે આ તો શું છે કે સ્ટેનું એવી રીતે એ લોકોએ ઇન્ટરપ્રિટેશન કર્યું છે, અર્થઘટન ખોટી રીતે કરેલું છે અને કોઈ બી રીતે એજન્સીઓને હેરાન કરીને અને એમના બોર્ડ કાઢવાનું આ કરેલું છે. આના સિવાય અમારા એસોસિએશને સામેથી જઈને રજૂઆતો કરેલી છે કમિશનરને, ડેપ્યુટી કમિશનરને, કે અમે ફરવા માટે તૈયાર છીએ, અમે લેટર સબમિટ કરાયેલા છે, છતાં એ લોકો આની અંદર રસ ધરાવતા નથી. એ લોકો જે તે રીતે અમને હેરાન કરવા માંગતા હોય એવું લાગી રહ્યું છે. આપનું શું નામ છે? અતુલભાઈ. અતુલભાઈ, આ જે પ્રકારે હોર્ડિંગ્સ અત્યારે હટાવવાના ચાલુ છે કોર્પોરેશન દ્વારા, કોર્પોરેશનનું કહેવું છે કે જે સ્ટેની વાત કરવામાં આવે, સ્ટે લાગેલા હોવા છતાં પણ આપણી જાહેરાતો ચડતી હોય છે, એક પ્રશ્ન આ છે. જ્યારે પબ્લિસિટીનું કહેવું એવું છે કે ભાઈ જ્યાં સુધી કોર્ટનો આદેશ નહીં આવે ત્યાં સુધી કોર્પોરેશન હટાઈ ન શકે. આમાં કોર્ટ તો સર્વોપરી છે ને. હવે ગુજરાત હાઈકોર્ટ જો આપણને સ્ટે આપેલું હોય અમને લોકોને, નો કોઅર્સિવ એક્શન ટુ બી ટેકન, એવું ચોખ્ખું જ લખેલું છે સ્ટે ઓર્ડરમાં. જો જ્યારે એ લોકોએ મને હુકમ આપેલો છે તો સમજીને જ આપ્યો છે ને, એમને તો નહીં આપેલો હોય. અને આજે એક વસ્તુ સમજો કે 2018 પ્રમાણેની લાયસન્સ ફીમાં જો એક જણને એ લોકો માફી આપે લાયસન્સ ફીમાં, તો બીજા બધાને કેમ નહીં આપવાની? એક તરફી ન્યાય થોડી ચાલે. આ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે એક તરફી ચાલે છે, એક જણાને બધું આપવાનું, બાકીના બધાને જૂટવી લેવાનું, એવી રીતે થોડી ચાલતું હશે. તો અત્યારે જે કોર્પોરેશન જે કરી રહ્યું છે એમાં કોર્ટનો આદેશ નથી? કોર્ટનો આદેશ છે ને, અમારે અમારી પર અમને પ્રોટેક્ટ કરેલા છે કોર્પોરેશનને કોર્ટે, કોર્પોરેશન એ માનતી નથી. અને કોર્પોરેશન અમને જે બહારથી જાણવા મળ્યું છે એમાંથી એવું જ કહે છે કે કન્ટેમ્પ થાય કે જે થાય, અમે લોકો આ ગમે તેમ કહીને જાહેર ખબર ઉતારીશું, તો પછી અમારે શું કરવાનું? કોર્પોરેશન પોતાની મરજીથી કરી રહ્યું છે, પોતાની મરજીથી કરી રહ્યું છે. અને નોન કોરોપ એક્શન જે એ લોકો કે જાહેરાત ના કરી શકે, તો એમને ટેક્સ બી ચાલુ રાખ્યો છે. જો આપ એડવિઝન ઓનલાઈન સાઇટ છે તમે જોશો એએમસી ની, તો એમાં ટેક્સ દિવસ બાય દિવસ અમારું ટેક્સ, લેટ ફીસ, લેટ પેમેન્ટ ચાર્જ, જે બી વ્યાજ છે એ આ લોકો ચડાવતા રહે છે. અને એમને ફોર્મમાં લખેલું હોય છે કે 3 મહિના સુધી જ વ્યાજ અમે ગણીશું, એના પછી ના ગણાય વ્યાજ. પણ એ બધું બી એ લોકો ગણીને એક્સ્ટ્રા પેમેન્ટ, એક્સ્ટ્રા ચાર્જ લે છે અમારી જોડેથી. ઘણા બધા એવા ઘણા ચાર્જ છે. હવે એ કહે છે કે નોન કોરોપ એક્શન છે, તમે જાહેરાત ના કરી શકો. તો અમે જાહેરાત ના કરી શકીએ તો પછી એ ટેક્સ કઈ રીતે ચાલુ રાખી શકે છે? અમારી સાઈડો એક્સપાયર કરી નાખી છે એ લોકોએ, તો આ ક્યાંનો ન્યાય છે પછી? તો એમને પછી ટેક્સ બી ના લેવો જોઈએ અમારી જોડેથી? ટેક્સ બી લે છે બાપાને. ગુજરાત ડેવલપમેન્ટ કોર્પ જીડીસીઆર જે છે, ગુજરાત શહેરી વિકાસ જે છે, એ નિયમો છે, જીડીસીઆરના નિયમો, એ જ પ્રમાણે 2012 અમારા બોર્ડો લાગેલા છે અને અત્યારે પણ લાગેલા છે અને આખા ગુજરાતમાં એ પ્રમાણે લાગે છે. તો આ લોકો નવા નિયમો ઊભા કર્યા આખી એડવાઇઝિંગ પોલિસી કરીને. હવે એડવાઇઝિંગ પોલિસી પ્રમાણે એ લોકો એવું કહે છે કે અહીંયા જો જાહેર ખબરનું બોર્ડ જો ટેન્ડરની સાઇટ હોય તો એના 50 મીટરના ઘેરામાં તમે એક પણ પ્રાઇવેટમાં સાઇટ જ ના લગાડી શકો. એનો મતલબ પ્રાઇવેટ માણસો કોઈ ધંધો જ ના કરી શકે. એમનું કહેવું એવું છે કે જેમ કે અહીંયા એક 5-સ્ટાર હોસ્ટેલ હોય, 5-સ્ટાર રેસ્ટોરન્ટ ખુલી ગયું હોય, તો એની બહાર કોઈ બી છે ને નાનો લારી વાળો લારી ના લગાવી શકે અને કોઈ નાની રેસ્ટોરન્ટ વાળો રેસ્ટોરન્ટ ના ખોલી શકે. એવું ક્યાંનો ન્યાય છે? તાજ હોટલ હોય તો એની બાજુમાં કોઈ રેસ્ટોરન્ટ ના ખોલી શકે? એ રીતનું ના હોય ને. એમનો એવું નિયમ છે કે 50 મીટર પછી, એટલે 50 મીટર એટલે કેવું થયું, 150 સ્ક્વેર ફૂટ થયું, 150 ફૂટ સરાઉન્ડિંગમાં કોઈ ના લગાવી શકે હોર્ડિંગ્સ. ધંધો કરવાનો હક બધાને છે બંધારણ પ્રમાણે. એ પોતે તો લગાવે છે,
તમે શામળ ચાર રસ્તા પર જુઓ, 8 બોર્ડ એક સર્કલમાં લાગેલા છે, 8 બોર્ડ, અને એની બાજુમાં તમે બહાર જો અંદર પ્રાઇવેટમાં જો કોઈ બોર્ડ લગાડ્યું તો કઈ નહીં, તમારી પોલિસી અમારી પોલિસી પ્રમાણે તમારે બોર્ડ લઈ જવાનું, પ્રાઇવેટમાં કોઈ બોર્ડ જ નહીં લગાવવાનું, કાઢી નાખવાનું, આવું કયું ચાલે? એટલે કોર્પોરેશનના બોર્ડ લાગેલા છે. કોર્પોરેશન તમે જો ટેન્ડર સેટ એટલે શું છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટલેન્ડ ઉપર જે બોર્ડો લાગે ને એ ટેન્ડરથી કાઢે છે. હવે ટેન્ડરમાં ટેન્ડરની જગ્યામાં દાખલા તરીકે અહીંયા બોર્ડ એક લગાડેલું હોય તો એના 150 ફૂટ સુધી કોઈ પણ બોર્ડ ચાલે જ નહીં. હવે એવી પોલિસી એ લોકોએ બનાવી કાઢી, હવે એ પોલિસી બનાવી કાઢી અને એ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરી નાખીને અત્યારે અમારા એમ કહે નાખે કે બોર્ડો બધા ગેરકાયદેસર છે એવું કહે છે. હવે એની સામે સ્ટે મળેલો છે તે છતાં એ લોકો માનતા નથી. જો કે આ લડત હજુ ચાલુ છે કે કોર્પોરેશન અને આ જે અમદાવાદનું જે એસોસિએશન છે જે લોકો એડવર્ટાઇઝ વગેરે કરતા હોય છે, તો હજુ કોર્ટનો નિર્ણય હજુ આવ્યો નથી, કોર્ટે સ્ટે લાગેલો છે, પરંતુ આ વિષય આગળ જઈને કયા રસ્તે જશે સહી સમય બતાવશે. કેમેરામેન બંટી ડાગર સાથે હું અનિલ, અમદાવાદ.